ગુજરાતના બધા જ ખૂણામાં પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, એ બધાને મને આજે વાતચીત કરવાનો અવસર મળ્યો છે. આપણો એવો સ્પષ્ટ મત રહ્યો છે કે ઈ ગવર્નન્સ એ ઇઝી ગવર્નન્સ છે, ઇફેક્ટિવ ગવર્નન્સ છે. સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાત પોલીસ બેડા દ્વારા એક ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માનવીનો પોલીસ માટે વિશ્વાસ વધે, સામાન્ય માનવીને પોલીસની ગતિવિધિ સાથે જોડી શકાય અને પોલીસ વિભાગમાં કામ કરનાર નાના મોટા સૌ બેડાના સાથીઓને ટેકનોલોજીની મદદથી એમના કામનું સરળીકરણ થાય. આજના સમયમાં પોલીસ વિભાગમાં ઘણીવાર એટલી બધી લીખાપટ્ટી જોવા મળે છે કે જે સરકારી કચેરીઓમાં અન્ય અધિકારીઓ નથી હોતી, એટલે પોલીસને રેવડી જવાબદારી હોય છે. યુનિફોર્મ પહેરીને ડ્યુટી પર કરવાની અને કલમ પકડીને બધું ચિતરવાનું. સરકારી કચેરીમાં બેઠેલા અધિકારીઓ પાસે એક જ ભાગ હોય છે, બે ભાગ નથી હોતા. આ વ્યવસ્થાને કારણે એનું ભારણ ઘણું બધું ઘટાડી શકાય છે, એના કામનો બોજ ઘટાડી શકાશે. બીજું, ટેકનોલોજીની મદદથી નાના મોટા દરેક અધિકારીને રાજ્યના સુરક્ષા બળો ક્યાં છે, શું છે, મોજુદા સ્થિતિ શું છે, એની વિગતો આંગળીના ટેરવે રહેશે અને પરિણામે કોઈ પણ બાબતમાં છે એ ઉપયોગી થઈ શકશે, માહિતી આપલે કરી શકશે, માહિતી પહોંચાડી શકશે. સામાન્યતઃ મનુષ્ય જ્યારે કામ કરતો હોય છે ત્યારે એક કે બે કે પાંચ વિધાઓ સુધી જે લિમિટેડ રહેતો હોય છે, એનું ચેકલિસ્ટ હોય તો એક બે જગ્યાએ પોતાની વિસ્તો આગળ કરી શકતો હોય છે. પણ ટેકનોલોજીના માધ્યમથી ટેકનોલોજી પોતે જ પોલીસ બેડા સાથે સંબંધિત, સુરક્ષા તંત્ર સાથે સંબંધિત જેટલા પણ નાના મોટા વિભાગો છે, ઇન્ક્લુડિંગ જેલ, ઇન્ક્લુડિંગ ફોરેન્સિક સાયન્સ લેબ, આ બધાને એક સાથે એ એલર્ટ કરે છે, એની સાથે જોડે છે અને પરિણામે કામની સરળતા ખૂબ વધી જતી હોય છે. બીજો મહત્વનો લાભ છે કે ક્રાઇમ ડિટેક્શન માટે આનો ખૂબ મોટો લાભ થઈ શકે છે. ઘણીવાર શું થાય કે એકાદ કેદી પકડાય તો પોતાનું બીજું નામ કહે, બીજી 15 જગ્યાએ ગુનામાં પડેલો હોય, વોન્ટેડ હોય, પણ નામ બધી જગ્યાએ જુદા જુદા બોલતો હોય એટલે બચી જાય. ઘણીવાર એક જગ્યાએ પકડાયો હોય, કેસ ચાલ્યો હોય, સજા થઈ ગઈ હોય, બહાર ગયા પછી ખબર પડે બીજા પોલીસ આવ્યો કે અચ્છા આ તો એ જ હતો જેને અમે શોધતા હતા, કારણ કે એને બધું છુપાવ્યું હોય. આ ટેકનોલોજીની મદદથી અને બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવાને કારણે એ ગમે તેટલા નામ બદલે, ગમે તેટલી એની મોડસ ઓપરેન્ડી બદલે, તો પણ બાકી બધા જ ક્રાઇમ સાથે એના પૂરા એનો કેસ હિસ્ટ્રી તરત નીકળી આવે અને એના કારણે એક કરતા વધારે ગુનાઓ કરવા ટેવાયેલા, સતત ગુનાહી પ્રવૃત્તિ કરનારા લોકો માટે આ ટેકનોલોજી સૌથી વધારે એના માટે ડેન્જર પૂરવાન થવાની છે. સામાન્ય રીતે એક જો લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે આપણે વિકાસ કરતા હોઈએ તો એના કેવા પરિણામો મળે છે. અંગ્રેજીમાં શબ્દ છે પ્રોગ્રેસિવ અનફોલ્ડમેન્ટ.
પહેલા મારે તો ખબર ન પડે શું ચાલે છે. બે ડગ આગળ ચાલે બીજું વિઝન મળે, પાંચ ડગ આગળ ચાલે ઓર વિઝન મળે, દસ ડગ આગળ ચાલે ઓર વિઝન મળે. જે વખતે ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના 24 કલાક વીજળી એની પાછળ આપણે ધૂમ ધકાવીને લાગી ગયા, અરબો ખરબો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ ત્યારે આપણને તો ખબર હતી કે આ માત્ર વીજળીના દોરડા કે ઘરમાં લાઇટ ચાલુ થાય કે ટીવી જોવા મળે એટલા પૂરતું સીમિત નથી. એકવાર આ નેટવર્ક સફળતાથી થાય તેના પછી કેટલી કેટલી ચીજો જોડી શકાશે એ ધીરે 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 હવે આપણા ધ્યાનમાં આવતું જાય છે. વીજળીનું કામ પૂરું કર્યું તો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નેટવર્ક ઊભું કર્યું. ગુજરાતના 18,000 ગામ હિન્દુસ્તાનમાં પહેલો જિલ્લો રાજ્ય એવું છે કે જેનું 18,000 વિલેજીસમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી નેટવર્ક છે. અને આધુનિક યુગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી નેટવર્ક એ ખૂબ મોટી શક્તિ છે જે આપણે ઊભું કર્યું. આપણે શાળાઓને કનેક્ટ કર્યા, જેથી કરીને શાળામાં એજ્યુકેશનમાં લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન હોય, કોમ્પ્યુટર એજ્યુકેશન હોય, ઇન્ટરનેટના માધ્યમથી નવું શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, આ બધું એની પરિપૂર્તિ થાય. એની સાથે જોડ્યું એ જ નેટવર્ક ડેરીના કામમાં આવ્યું. એ જ નેટવર્ક હવે સુરક્ષાના ક્ષેત્રમાં કામ આવવાનું છે. નવા નવા એપ્લિકેશન્સ તૈયાર કરીને આખા માળખામાંથી ઘણું બધું લાભ કેવી રીતે મેળવાય એનું આપણું આયોજન છે. એટલે જે કામ શરૂઆતમાં બહુ ઠીક છે ભાઈ, ચાલો જ્યોતિગ્રામ થઈ ગયું, આ માત્ર જ્યોતિગ્રામ નહોતું, ઠીક છે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી થઈ ગઈ, એમ નહોતું. આપણને ખબર હતી કંઈક કરવાથી એની સાથે વિકાસની કેટલી નવી નવી ક્ષિતિજો ખુલવાની છે. તો એ તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું. તો પછી ધ્યાનમાં આવ્યું કે મેન પાવર જોઈએ, અને તેથી આપણે કોશિશ કરી કે ગુજરાત પોલીસ વડે યંગ કેવી રીતે બને, વધુમાં વધુ યુથ પોલીસ વડામાં ભરતી કેવી રીતે થાય. યુથ ભરતી થાય તો નહીં, એ ટેકનોલોજી હોય, આઈટી સાથે રિલેટેડ હોય, કોમ્પ્યુટરનું મિનિમમ અને નોલેજ હોય. રિક્રુટમેન્ટના બધા નિયમો આપણે બદલ્યા, કારણ આપણને ખબર હતી કે કેવું નેટવર્ક આપણે ઊભું કરી રહ્યા છીએ કે જેના કારણે આ તૈયાર થનારો આખો માનવબળ એ તરત જ કોઈપણ કામને એડોપ્ટ કરી શકે, એને એક્ઝિક્યુટ કરી શકે. અને એનો લાભ એ થયો આપણને કે આજે ગુજરાત પાસે ઇવન વહીવટી તંત્ર પાસે જેટલા ટેકનોસેવી અધિકારીઓ છે એના કરતાં વધારે પોલીસ બેડા પાસે છે. આ એપ્લિકેશન આવવાના પછી આ બંનેના મિલનથી શક્તિ કેટલી વધશે એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. જેની પાસે જ્ઞાન હતું, ટેકનોલોજીને જાણતો હતો, એને જ્યારે આ પ્રોગ્રામિંગ મળી જશે ત્યારે જો એને બરાબર પરફેક્ટલી આપણે ઉપયોગ કરીએ તો પોલીસ બેડાની અનેક ગણી શક્તિમાં વધારો થવાનો છે. એ કામ આજે આપણા આ એક નવા લોન્ચિંગને કારણે થઈ રહ્યું છે. સામાન્ય માનવી માનો પાસપોર્ટ, સામાન્ય રીતે પાસપોર્ટનું કામ છું જુદું ચાલતું હતું, પણ હવે આપણા આ નેટમાં પણ પાસપોર્ટ છે. પાસપોર્ટની એપ્લિકેશન કરશે તો એને ખબર પડશે, પોતાને વેરીફાય કરશે ભાઈ હું ક્યાં ઊભો છું, મારી ફાઇલ ક્યાં પડી છે, ક્યાં જઈ રહ્યું છે, એ ટ્રેક કરી શકશે. તો એના કારણે પાસપોર્ટ ઓફિસ પર જે દબાણ થતું હોય છે એ ઘટી જતું હશે. પ્રોહિબિશન તો એ પણ એની જોડે, એસીબી તો એની જોડે છે. અનેક એવી ચીજો છે કે જે સુરક્ષા ક્ષેત્રમાં જરૂરી બધા જ પ્રકારના પાસાઓને આવરી લેવાના પ્રયત્નના ભાગરૂપે છે. અને ગુજરાતનો જે યંગ પોલીસ બેડો છે, જે ટેકનોસેવી પોલીસ બેડો છે, એના હાથમાં કદાચ AK-47 આપવાથી સુરક્ષાની જેટલી શક્તિ વધે છે એના કરતા વધારે શક્તિ આ એક એપ્લિકેશન આપવાથી વધવાની છે. AK-47ની તાકાતથી એક સુરક્ષા કર્મચારી જે સેવા કરે એના કરતા વધારે આ માહિતીના પુંજ જેના હાથમાં છે એના આધારે કરી શકવાનો છે. કારણ કે આના કારણે ગુનાહી પ્રવૃત્તિ કરનારા લોકો તરત જ સ્ટ્રીમ લાઈન એને એક સાથે ગોઠવી શકે, આપણે આઈડેન્ટિફાય કરી શકીશું.
આપણે ત્યાં ફોરેન્સિક સાયન્સ લેબ, એને પણ ખૂબ મોટી ડાટા બેંક બનાવી છે. કદાચ હિન્દુસ્તાનની સૌથી મોટી ડિજિટલ ડાટા બેંક આપણી ફોરેન્સિક સાયન્સ લેબ પાસે છે. પરંતુ એ એટલી અટુલી હોય તો ત્યારે શોધવા જાય ત્યારે મળે, પણ હવે આની સાથે એટેક થવાને કારણે એ ડાટા બેંક આની સાથે આપણને કામમાં આવશે, કે જેથી કરીને આપણે બાયોમેટ્રિક સિસ્ટમથી ઊભી થયેલી ડાટા બેંક છે એનો ઉપયોગ કરીને આપણે નક્કી કરી શકીશું કે યસ, આ એ જ જેનો હિસ્ટરી રેકોર્ડ એ છે, આ બાયોમેટ્રિક સિસ્ટમ તો આ એ જ માણસ છે, ભલે અત્યારે એનું નામ જુદું કહેતો હોય પણ આ ફલાણો માણસ છે. તમે જોયો છો કે અત્યારે કેટલાક કેદીઓ પકડાય છે તો એના મા બાપને શોધીને એના ડીએનએથી નક્કી કરવું પડી રહ્યું છે કે એ આ ગુનેગાર છે. પેલો બેશરમીથી પુરવાર કરી દીધું, હું આ છું જ નહીં, પણ પછી ડીએનએ સુધી પણ ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબ પાસે આ બધા પ્રકારના બાયોમેટ્રિક ડાટાનું કલેક્શન ગયા લગભગ 4 વર્ષથી નિરંતર આપણે એની બેંક ઊભી કરતા ગયા છીએ. જેલમાં રહેલા પ્રત્યેક કેદીને આની અંદર આપણે આવરી લીધો છે, આરોપીઓ પકડાયા એને આપણે આવરી લીધા છે, અને આ બધું જ જાય છે. આજે પણ તમે જો આ જે સોફ્ટવેર આપણા જે લોન્ચ કરી રહ્યા છીએ, 140 કરોડ શબ્દો ઓલરેડી ડિજિટલાઇઝ થઈ ગયેલા છે. આ નાનું કામ નથી, આ કામ ગુજરાત પોલીસે સમગ્ર દેશની એક મોટી સેવા કરી છે. કેન્દ્રીય ધોરણે જે બે પ્રયોગો થયા એ લગભગ 2006 પછી સ્થગિતતા આવી ગઈ, એમાં કન્ટિન્યુ ઇનોવેશન કરીને આપણે આજે આધુનિકતા તરફ લઈ ગયા છે. આપણે જે મોડેલ બનાવ્યું હતું અને 2007માં ભારત સરકારે પણ આપણા વિઝનને સ્વીકાર કર્યો હતો, અને હવે મને લાગે છે કદાચ આપણે જે ઊંચાઈ પર પહોંચાડી છે આ વાતને, એ કદાચ દેશના અન્ય રાજ્યોને પણ અને ભારત સરકારને પણ ઉપયોગી થશે. પોલીસ બેડાના સૌ જવાનો જે દૂર દૂર મને આજે પોલીસ સ્ટેશનમાં સાંભળી રહ્યા છે, એમને મારો એટલો જ આગ્રહ છે કે આપણે ટેકનોલોજીમાં રૂચિ લેતા થઈએ. જેટલી સહજતાથી આપણે મોબાઈલ ફોન વાપરતા શીખી ગયા, એના માટે કોઈ ક્લાસ અટેન્ડ નથી કર્યા, ટીચર ભણાવવા નથી આવ્યો, પણ આપણને આવડી ગયું છે. વોટ્સઅપ નવું આવે તો આપણને વોટ્સઅપ ફોરવર્ડ કરતા આવડી જાય છે, આપણને SMS જોતા લખતા વાંચતા મોકલતા આવડી ગયું છે. આ બધું કોઈ શીખવાડ્યું નથી, આપણે શીખી ગયા છે. આ પણ એટલું સરળ શાસ્ત્ર છે. તેથી પોલીસ બેડામાં બેઠેલા મોટી ઉંમરના જવાનો હશે એમને પણ, યંગ જનરેશન તો ઓફકોર્સ આ પ્રકારની રૂચિ ધરાવે છે, પણ આપણે બધા જ આટલી મોટી લગભગ 150 કરોડ રૂપિયાના ખર્ચે આખું આયોજન થયું છે, તો એનો લાભ આપણે લઈએ, એનો ઉપયોગ કરીએ, એને શીખીએ, અને ચોક્કસપણે આપણે ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન આના દ્વારા કરીશું. અને એક વાત નક્કી છે કે જેમ યુનિફોર્મની હાજરી સામાન્ય માનવીને એક સુરક્ષાનો અહેસાસ આપે છે, એમ ટેકનોલોજીની હાજરી ભલભલા ગુનાગારોને ભયભીત કરવાની તાકાત ધરાવે છે, એ સંદેશ આપણે આપવો જોઈએ. આપણી હાજરીથી જેમ એને વિશ્વાસ પેદા થાય છે, એમ ટેકનોલોજીના અવજારથી ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકો ભયભીત થાય, એ પ્રકારનો ભાવ પ્રગટ થશે, તો આ એક મોટી શક્તિ બની રહેશે, અને એ શક્તિનો આપણે ઉપયોગ કરીએ. મારી આ પ્રયાસ માટે પોલીસ બેડાને, ગૃહ વિભાગને અનેક અનેક અભિનંદન છે, શુભકામનાઓ છે. પોલીસ બેડાના સૌ જવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ મિત્રો.